જય મામદેવ બાળકો, આજે આપણે ગણિતમાં પ્રકરણ 3 નો અભ્યાસ કરીશું, જેનું નામ છે તમે કેટલું ઉચકી શકો. બાળકો, આ નામ સાંભળીને તમને ખબર પડશે કે આમાં કઈક વજન વિશે વાત કરવામાં આવી છે. હા બાળકો, તમે દરરોજ સ્કૂલે આવો છો ત્યારે તમે તમારું બેગ લઈને આવો છો, એટલે તમારા બેગનું વજન તમે ઉચકી શકો છો. એવી જ રીતે તમે તમારા ઘરે અથવા આસપાસની ઘણી બધી વસ્તુ ઉચકો છો. અમુક વસ્તુ હલકી હોય છે, અમુક વસ્તુ ભારે હોય છે. જેમ કે તમે તમારા ઘરે તમારા દાદીને ક્યારેક એની લાકડી આપો છો અને પપ્પાને ન્યૂઝ પેપર આપો છો, તો ન્યૂઝ પેપર એ હલકી વસ્તુ છે અને જે દાદી માને લાકડી આપો છો એ ભારે વસ્તુ છે. આવી ઘણી બધી વસ્તુઓ હોય છે કે જે તમે જાણતા અજાણતા હલકી અને ભારે વસ્તુ ઉચકો છો. તો આપણે આ પાઠમાં આજે વજન વિશે, એટલે ભારે કે હલકી વસ્તુ વિશે વાત કરવાની છે. તો જેનો પહેલો પોઈન્ટ છે ચાલાક ગધેડો અને તેની ભારે ભૂલ. ચાલાક ગધેડાની એક સરસ મજાની સ્ટોરી છે જે તમે સાંભળી જ હશે. તો ચાલો હું તમને આજે સ્ટોરી કહું. એક સંદેશ નામનો છોકરો છે, એણે એક ગધેડો પાડ્યો છે. આ ગધેડાને લઈ અને તે ગધેડા ઉપર મીઠાની ગુણ લઈ અને સંદેશ છે એ એક ગામથી બીજે ગામ મીઠો વેચવા જાય છે. હવે એવું થાય છે કે જ્યારે એ બજારમાં વેચવા જાય છે ત્યારે રસ્તામાં એક નદી આવે છે, એટલે કે નદી પાર કરી અને એને બજારમાં મીઠું વેચવા જવું પડે છે. એક દિવસ એવું થાય છે કે અચાનક જ ગધેડાનો પગ પાણીમાં લપસી જાય છે અને જ્યારે તે ઊભો થાય છે ત્યારે તેનો પગડાનો વજન ઓછો થઈ ગયો હોય છે. બાળકો, આવું શું કામ થયું હશે? તમને વિચાર આવે છે? વિચારો જી કે આવું કેમ થયું હશે? હા, પાણીમાં મીઠું ઓગળી જાય છે. પાણીમાં મીઠું ઓગળી ગયું એટલે ગધેડાની પીઠ ઉપર જે વજન હતો એ ઓછો થઈ ગયો. હવે ગધેડાએ વિચાર્યું કે આવું દરરોજ કરું તો મારી પીઠ પરનો વજન થોડો ઓછો થઈ જાય, એટલે એને એ યુક્તિ વિચારી કે મારે દરરોજ પાણીમાં ડૂબકી મારવી જોઈએ. એટલે બીજે દિવસે જ્યારે સંદેશ ગધેડાને લઈને બજારમાં જાય છે ત્યારે ગધેડો પાણીમાં જાતે જ ડૂબકી મારે છે, એટલે કે એનો પીઠ પરનો વજન મીઠું ઓગળવા ઓછો થઈ જાય છે. સંદેશ આ યુક્તિ સમજી જાય છે કે ગધેડો જાણી જોઈને પાણીમાં ડૂબકી મારે છે, એટલે એ આગળના દિવસે સંદેશે મીઠાની જગ્યાએ કોથળામાં ગરમ કપડાં ભરી. ગરમ કપડાં એટલે કે તમારું સ્વેટર કે શાલ આવી ગરમ વસ્તુ ભરી. પછી જ્યારે ગધેડાને લઈને એ બજારમાં જાય છે ત્યારે ગધેડો જેવો પાણીમાં ડૂબકી મારશે ત્યારે શું થશે? વિચારો છે કે હવે કપડાના વજનમાં શું ફેરફાર થયો હશે? હા, કપડાં પલળી ગયા એટલે કે કપડાનો વજન વધી ગયો. જેવો ગધેડો ઊભો થયો એવો જ કોથળાનો વજન ઓછો થવાની બદલે વધારે થઈ ગયો અને ગધેડો માંડ માંડ ઊભો થઈ શક્યો. જોયું બાળકો, અમુક વસ્તુ છે એ આપણે ઉચકી શકીએ છીએ, અમુક વસ્તુ ઉચકી શકતા નથી. હવે જોઈએ કે ભારે અને હલકી વસ્તુ. અમુક અહીંયા ઘણી બધી વસ્તુના નામ આપ્યા છે, તમે જોઈ શકો છો. ભારે વસ્તુ માટે સાચાની નિશાની કરવાની છે અને હલકી વસ્તુ માટે ખોટાની નિશાની કરવાની છે. તો ચાલો આપણે જોઈએ. અહીંયા બે ઉદાહરણ આપેલા છે, સોય અને તલવાર. તો તમે જોઈએ જોઈ છે, સોય જોયેલી છે અને તલવાર એ જોઈ છે. નામ સાંભળતા જ તમને ખબર પડી જાય કે સોય એ કેવી વસ્તુ છે અને તલવાર એ કેવી વસ્તુ છે. તો ચાલો જી કહો, સોય ભારે વસ્તુ છે કે હલકી વસ્તુ છે? હા, સોય હલકી વસ્તુ છે. તો હલકી વસ્તુ માટે આપણે શું કરવાનું છે? ખોટું. તો આપણે આ બોક્સ માં કરીશું ખોટું. હવે જો અહીંયા તલવાર છે એટલે તલવાર એ સોય કરતા ભારે છે, એટલે ભારે વસ્તુ માટે આપણે બોક્સ માં કરીશું સાચું. એવી જ રીતે એ બીજું ઉદાહરણ છે, દડો અને લખોટી. તો તમે દડાથી રમો છો અને લખોટીથી રમો છો, તો તમને ખબર જ છે કે લખોટી કરતા દડાનો વજન વધારે હોય છે, એટલે કે તે ભારે વસ્તુ છે. એટલે દડાના બોક્સમાં આપણે કરીશું સાચું, અને લખોટી છે એનો વજન દડા કરતા ઓછો હોય છે, એટલે આપણે લખોટીના બોક્સમાં કરીશું ખોટું. ત્યાર પછી ત્રીજું છે, મોસમી અને તરબૂચ. આ બંને ફળ પણ તમે જોયા જ છે અને ઉચકેલા પણ છે. તો બાળકો, મોસમી છે એ તરબૂચ કરતા કેવી છે? હા, હલકી છે. તો હલકી છે એટલે આપણે એના માટે શું કરીશું? ખોટું. અને તરબૂચ છે મોસમી કરતા કેવું છે? ભારે છે. તો એના બોક્સમાં આપણે કરીશું સાચું. હવે બાળકો, અહીંયા છે
अथवा तो कई वस्तु भारे छे अने कई वस्तु हल्की छे। जय भगवान।